ભાવનગરમાં મહા વાવાઝોડાની સંભવિત અસરોને ધ્યાને રાખી તંત્ર દ્વારા સાવચેતીના તમામ પગલાઓ ભરવામાં આવી રહ્યા છે. જિલ્લા તંત્ર પણ સાબદા, એનડીઆરએફ સહિતની રાષ્ટ્રીય એજન્સીઓની પણ મદદ અને મહા વાવાઝોડાની અસરને ના થવા રાજ્ય સરકાર, સીએમ રૂપાણી તથા સમગ્ર તંત્ર સક્રિય થઈ ગયું છે. વાવાઝોડાના પગલે માછીમારોને દરિયામાં ન જવાની સૂચના આપવામાં આવી છે. દરિયાકાંઠે ભારે પવનના કારણે વૃક્ષો પડી શકે છે તેમજ રોડ પણ તૂટી શકે છે. વાવાઝોડાના પગલે દરિયાકાંઠાના વિસ્તારમાં મહત્તમ સ્થળાંતર કરવા માટેની સૂચના આપવામાં આવી છે. મહા વાવાઝોડાને લઈને હવામાન વિભાગે સમગ્ર ગુજરાતમાં આગાહી આપેલ છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે મહા વાવાઝોડું સૌરાષ્ટ્રના દરિયાકિનારે 7 નવેમ્બરે ટકરાશે, જેની અસર કાંઠા વિસ્તાર જોવા મળશે. વાવાઝોડું નબળું પડી રહ્યું છે, પરંતુ તે ગુજરાતના દરિયા કિનારે તો ટકરાશે જ તેવી સંભાવના વ્યક્ત કરી છે અને તેના કારણે ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. વાવાઝોડાના પગલે કલાકના 80-90 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી છે. હાલ વાવાઝોડાને લઈને તંત્રને પણ એલર્ટ કરી દેવામાં આવ્યું છે, સાથે સાથે સુરક્ષા ટીમો પણ દરિયા કિનારાના વિસ્તારમાં તૈનાત કરી દેવામાં આવી છે. આ સાથે જ લોકોને દરિયાકાંઠા વિસ્તારોથી દૂર રહેવા માટે પણ આદેશ આપી દેવામાં આવ્યો છે. ત્યારે મહા વાવાઝોડાને લઈને ભાવનગરમાં એનડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી છે. હિરેન ચૌહાણ સાથે ઇરફાન સોલંકીનો રિપોર્ટ, ભાવનગર.